મારિયા હાટીનામાં શ્રી હાટીય ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 26મા સમૂહ લગ્ન ઉત્સવમાં આચાર્ય શાસ્ત્રી વિપુલભાઈ દવે, ભાવેશભાઈ દવે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 61 નવયુગલોને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સંતો મહંતો તેમજ મહાનુભાવો દ્વારા નવ દંપતીને આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ અવસરે જળક્રાંતિ, ગૌક્રાંતિ, ગૌ આધારિત કૃષિ, દિવ્ય ગ્રામ યોજના, પ્રકૃતિ રક્ષા, વ્યસન મુક્તિ માટે સમાજના લોકોને જાગૃત કર્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં હાસ્ય કલાકાર રાજાભાઈ ગઢવી અને દેવરાજભાઈ ગઢવીએ પોતાની કલા દ્વારા આગવી શૈલીમાં રસપાન કરાવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં તન મન ધનથી દાતાશ્રીઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. આ તકે દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ચોટીલા ડુંગર પર આવેલ ચામુંડા માતાજીના મંદિરના મહંત અશ્વિનગીરી બાપુ તેમજ કાઠીએ છત્રી સમાજના આગેવાનો જુરુભા બાપુ ગુજરિયા દરબારે હાજરી આપી હતી. દર વર્ષે મારી હાટીના હાટી છત્રી સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજના યોજાય છે. પ્રકાર આજે પણ સમૂહ લગ્ન હતા અને ભવ્ય સમૂહ લગ્ન અસંખ્ય લોકો, અસંખ્ય નવદંપતિઓને આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે ચોટીલાથી ખાસ પધારેલા અશ્વિનગીરી બાપુ, ગુજરિયા બાપુ તેમજ અન્ય મહાનુભાવો વચ્ચે આજે જ્યારે રમેશભાઈ સિસોદિયાના ખાસ ત્યારે કહી શકાય એવા ચા કહેવાય ઘેરે આવ્યા, પધરામણી કરી અને પ્રધાનીનો લાભ આપ્યો, સાથે નવદંપતિને આશીર્વાદ આપ્યા અને અહીંયા પણ તેમના પરિવારને લાભ આપ્યા, ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. અમને પણ ખબર પડતા અમે છે, પ્રતાપભાઈ છે, નગીનભાઈ છે, એ પણ બાપુના આશીર્વાદ આપવા માટે અત્યારે પધાર્યા. અમને ખૂબ ખૂબ આનંદ થયો કે બાપુએ પધરામણી કરી છે, એના આશીર્વાદ અમારા માટે કાયમી ઉપયોગી બને. બાદમાં માળિયા હાટીના ચામુંડા માતાજી મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા હતા. આ તકે માળિયા હાટીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, નગીનદાસ નિમાવત, પથુભાઈ સિસોદિયા, વિનુભાઈ રૂપાતલા, કનકસિંહ સિસોદિયા, ભાવિન ઠકરાર સાથે ધાર્મિક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું, તેમજ જ્ઞાતિ સમસ્ત ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે રાખવામાં આવી હતી. આ 26મો સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા શ્રી હાટી છત્રી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ સમાજના વિવિધ સમિતિના સભ્યોએ રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી. દીકરીઓની સેવા માટેનો એક યજ્ઞ શરૂ કરવામાં આવેલો હતો, એક સેવાનું માધ્યમ શરૂ કરવામાં આવેલું હતું. કોરોનાને કારણે એક જ વર્ષ એમની અંદર બ્રેક લીધો, નહીં તો 26 વર્ષ થયા દીકરીઓ આટી છત્રી સમાજની અંદર અમે દીકરીઓની સેવા માટે દર વર્ષે સંલગ્નનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વર્ષે 63 દીકરીઓના લગ્ન સંલગ્ન અંદર થઈ રહ્યા છે. 63 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છીએ. ત્યારે આ સંલગ્નની અંદર જે દરેક દાતાઓ, દરેક સેવકો, દરેક યુવક મંડળો, દરેક મિત્રોનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે આ સેવાની અંદર અમને સહયોગ આપી રહ્યા છીએ. આજે આ પ્રસંગે આટી છત્રી સમાજના 10-12 હજાર વ્યક્તિઓ, બેન દીકરીઓ સાથે અમે મોડલ સાથે ગ્રહણ કરશું અને પ્રેમ સાથે આ જ રીતના માતાજીને પણ પ્રાર્થના કરીએ કે તમે અમને શક્તિ આપજો, પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે તમે અમને શક્તિ આપજો કે આ જ રીતના અમે દીકરીઓની સેવા કરી શકીએ, સમાજની અંદર કેમ પૈસાનો વ્યય થતો બચાવી શકીએ, કેમ સમયનો વ્યય થતો બચાવી શકીએ, તેના માટે અમે કાર્ય કરી શકીએ. તેના જે આ માધ્યમથી માતાજી અને બ્રહ્મકુમાર પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે અમને શક્તિ જતા રહેજો, જેથી કરીને અમે દીકરીઓને આવીને આવી સેવા કરતા રહીએ છીએ. આજે છત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મારી હાટી.